પૂર્ણિમા આવતાની સાથે સિદ્ધપુરની અંદર શ્રાદ્ધ વિધિ કરાવવા માટે લોકોનો ફૂલ ઘસારો જોવા મળે છે। કોરોના વાયરસ કેસમાં વધારો થઈ રહ્યો હોય તાત્કાલિક ધોરણે લોકોમાં સંક્રમણ થાય તે પહેલા સાવચેતી રાખી જરૂરી પગલાં લેવા સ્થાનિક લોકોની માંગ છે। સરસ્વતી નદીના ઘાટ પર માધુ પાવડી 11 થી પૂનમજી મેળો ભરાય છે, જ્યાં શ્રાદ્ધ વિધિ કરાવવા માટે લોકો સવારે 6 વાગ્યાથી માંડીને ચાલુ થઈ જાય છે। આજ રોજ શ્રાદ્ધ વિધિ કરાવવા માટે નદી પર ફૂલ પબ્લિકનો ઘસારો છે। જ્યારે અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોઈ પણ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને અમુક લોકો દેખાયા ત્યારે સમગ્ર ગુજરાત અને ભારતની અંદર અત્યારે કોરોના ખૂબ સંક્રમિત થયો છે ત્યારે સિદ્ધપુરની જનતાનું શું। જ્યારે સિદ્ધપુર તંત્ર જે કાયમી નદી પર એમની રોજગારીનો ધંધો ચલાવે છે લોકોએ પણ સરકારી તંત્રને જાણ કરી કે સિદ્ધપુરની અંદર વિધિ કરાવવા આવે છે તે વધુ સંખ્યામાં લોકો ના આવે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે એવી માંગ કરી હતી। ત્યારે સિદ્ધપુર વહીવટી તંત્ર અત્યારે કોઈ તકેદારી રાખતો નથી અને બેફામ લોકોની સિદ્ધપુર અંદર અને સરસ્વતી નદી ઘાટ પર કોરોના વાયરસ ગાઈડલાઈનના પાલન કર્યા વગર એટલે કે માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ વગર ફર્યા કરે છે। અને સિદ્ધપુરમાં કોરોના વાયરસ સંક્રમણમાં વધારો થાય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે તંત્ર માથે ખભે કરે છે અને આંખ આડા કાન કરે છે સિદ્ધપુર જનતાનું શું। ડિસ્ટ્રિક્ટ રિપોર્ટર હિતેશ મકવાણાની સાથે પરેશભાઈ ઠાકોર, પાટણ।